નમસ્કાર ખેડૂત મિત્રો, હું સ્વાતિ ખુટ, રોગ જીવાત નિષ્ણાત, એમએસસી એગ્રીકલ્ચર, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલ છે. હવે આપણે ફૂલે રીમઝીમ વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી લીધી આગળના વિડીયો દ્વારા. વાવેતરથી માંડીને રોગોની વિશે માહિતી મેળવી લીધી. હવે આપણે આ વિડીયો દ્વારા જોઈએ કે જીવાતો કઈ કઈ આવે છે. એમ તો જીરાના પાકની અંદર આપણે મુખ્યત્વે બે જીવાતો આવતી હોય છે. એક તો મોલોમસી છે, જેને આપણે ગળો કહેતા હોય છે અથવા તો એફિટ કહેવામાં આવે છે, અને બીજી છે થ્રિપ્સ આવતી હોય છે. હવે આપણે વિગતવાર સમજીએ કે કઈ રીતે આપણે એને ઓળખવી જોઈએ, કે ક્યારે એને ટૂંકમાં જીવન ચક્ર કઈ રીતનું છે, અને ક્યારે આપણે દવા નાખવાથી ટૂંકમાં એનો કંટ્રોલ સારી એવી રીતે કરી શકીએ, મેં એ વસ્તુ આપણે જાણીએ. મોલોમસી છે તો એની ઓળખ કઈ રીતે કરવી જોઈએ? તો એના ઈંડા આપણે જોઈએ તો કે આછા પીળા રંગના હોય છે, અને આ કીટક મોટે ભાગે કાળા તથા પીળા રંગની જોવા મળતી હોય છે. હવે એનો આપણે મોલો છે તેની શરીરના અંત ભાગમાં તમે જોવો તો બે કોર્નિકલ્સ જોવા મળતા હોય છે, બે અણીદાર આપણને છેડા જોવા મળતા હોય છે. આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો ફોટોમાં કે કોર્નિકલ્સ દેખાય છે, એમ તો આપણે ઓળખ કરી શકીએ કે આ એફિડ આવેલી છે. હવે મોલોમસી છે તો પાકને નુકસાન કઈ રીતે કરે છે? સૌ પ્રથમ તો આવે ક્યારથી? તો કે જ્યારે વાદળછાયું વાતાવરણ થાય એટલે એને ટૂંકમાં અનુકૂળ વાતાવરણ મળે એટલે એને ઉપદ્રવ વધી જાય છે. આપણે એટલે જ્યારે આવું વાતાવરણ જનરલી આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી સમયમાં થતું હોય છે, એમ કેમ કે જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે કે ચૂસ્યા પ્રકારની જીવાત છે એટલે ચૂસવા માટે આવી જાય છે. આ જીવાત છોડના નવા અંકુરિત પાંદ હોય એના ભાગમાંથી રસ ચૂસે છે, એટલે કેવું થાય છે કે યોગ્ય રીતે ખુલતા નથી અને નાના રહે છે, ટૂંકમાં આપણે કોકડાઈ જાય છે, અને છોડની સાઇઝ છે નાની રહે છે, પીળા પડી અને ધીમે ધીમે સુકાઈ જાય છે. હવે આ જીવાતનું જીવન ચક્ર કેવું હોય છે એના વિશે થોડી ચર્ચા કરીએ. તો જીવાતની અંદર આપણે જોઈએ તો મોલોમસી છે તો એની અંદર મુખ્યત્વે ઈંડા આપણે અપરિપક્વ અવસ્થા નિમ્ફ તરીકે ઓળખતા હોય છે, અને પુખ્ત અવસ્થા હોય છે. એમ તો કે નિમ્ફ અવસ્થા અને પુખ્ત અવસ્થા છે એ મોટા ભાગે પાકને નુકસાન કરતી હોય છે. હવે આ જે જીવાત છે એ પાન પર ઈંડા મૂકે છે, અને એકથી બે દિવસ થાય એટલે અપરિપક્વ અવસ્થા છે નિમ્ફમાં રૂપાંતરણ થાય છે અને નુકસાન કરવાનું ચાલુ કરે છે. ત્યારબાદ 3-5 દિવસ પછી જ્યારે પુખ્ત કીટક બને છે, આવી રીતે છે ને 1 મહિનાની એની જીવનકાળ રહેતો હોય છે, કે 1 મહિનાની અંદર એનું એક લાઈફ સાયકલ પૂરું કરતું હોય છે. આપણે આ ફોટોગ્રાફ દ્વારા સમજીએ કે કઈ રીતનું છે, એમ કે ઈંડા છે તો એમાંથી અપરિપક્વ અવસ્થા આવે છે, ત્યારબાદ પરિપક્વ અવસ્થા આવે છે. હવે આ જીવાતનું નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ? તો એની અંદર આપણે જોઈએ કે પીળા છે ચીકણા આપણે પિંજર કહીએ એનો ઉપયોગ કરવો જોઈએ, કે યલો સ્ટીકી ટ્રેપનો યુઝ કરવો જોઈએ. હવે જે આપણે દુશ્મન કીટકો હોય, દુશ્મન કીટકો છે કુદરતી રીતે મોલાને ખાતા હોય છે. ધારો કે આપણે જોઈએ કે દાડિયા આપણે ગુજરાતી ભાષામાં કહેતા હોય છે, કે લેડીબર્ડ બીટલ આવતા હોય છે, એનાથી પણ સારા એવા પ્રમાણમાં એનો નિયંત્રણ થતું હોય છે. અથવા તો આપણે જે નીમ ઓઇલ 5% અથવા તો લીમડાના મીંજનો દ્રાવણનો ઉપયોગ કરીને છંટકાવ કરો તો પણ આપણને સારું એવું પ્રમાણમાં નિયંત્રણ થઈ શકતું હોય છે. અને આપણે કેમિકલમાં જોવા જઈએ તો UPL નું આપણે ઉલાલા કરીને આવતું હોય છે, ફ્લોનિકામિટ કન્ટેન્ટ ધરાવતું, 7 ગ્રામ પ્રતિ પંપે છંટકાવ કરવો જોઈએ. આપણે BSF નું આપણે સેફીના કરીને આવે છે, એનું જો આપણે ઉપયોગ કરીએ તો 40 ml પ્રતિ પંપે આપવું જોઈએ. હવે આપણે ગળો આવી ગયો હોય તો આપણને રોગર તો ખબર જ છે FMC નું, કે 30 ml પ્રતિ પંપે આપણે આપવાનું હોય છે. એવી જ રીતે આપણે એસિટામીપ્રિટ તત્વનો ઉપયોગ કરતા હોય તો ધાનુકાનું ધનપ્રિટ કરીને આવતું હોય છે. ટૂંકમાં તમે માર્કેટની અંદર ટેકનિકલ્સ તો બહુ બધા આવતા હોય છે, પણ તમે સારી બ્રાન્ડનું અને સ્ટાન્ડર્ડ તમે યુઝ કરો તો તમને જે ટૂંકમાં રિઝલ્ટ છે એ સારા એવા પ્રમાણમાં મળી રહે. અને 1 વીઘે આપણે 4 પંપ કરવા જોઈએ, જેથી કરીને આપણે સારા એવા પ્રમાણમાં એરિયા કવર કરી શકીએ, અને સાથે આપણે ગુંદરિયાનો ઉપયોગ કરવો જોઈએ. બીજી મહત્વની જીવાત વિશે જાણીએ તો કે થ્રિપ્સ, કે થ્રિપ્સની ઓળખ કઈ રીતે કરવી? હવે જીરુના પાકની અંદર થ્રિપ્સ આવી તો આપણે કઈ રીતે ઓળખવી જોઈએ? તો બચ્ચા અને એના પુખ્ત હોય તો એ કથાઈથી આછા પીળા રંગના હોય છે. હવે પુખ્ત જીવાત હોય તો એની લાંબી પાખો હોય છે અને સાંકડી હોય છે, જ્યારે બચ્ચાને પાખો નથી હોતી એટલે ઉડી શકતા નથી. આ રીતે તમે જોઈ શકો છો કે થ્રિપ્સ આ રીતે દેખાતી હોય છે. થ્રિપ્સ પાકને નુકસાન કઈ રીતે કરતી હોય? કે પહેલાં તો એ કે જોઈએ કે થ્રિપ્સ આવે કઈ રીતે.
હવે જ્યારે તાપમાનની અંદર વધારો ઘટાડો થાય, એટલે કે દિવસે ગરમી હોય ને રાતે અચાનક ઠંડી પડે, અથવા તો સૂકું વાતાવરણ થઈ જાય, તો થ્રીપ્સને અનુકૂળ વાતાવરણ આવે છે, એટલે થ્રીપ્સ આવતી હોય છે એ વાતાવરણની અંદર. થ્રીપ્સના બચ્ચા અને પુખ્ત છોડ કૂણા અને કૂણી ડાળી હોય તો એ ફાલને વધારે નુકસાન કરતું હોય છે, અને પાનની નીચે રહીને આપણે ઘસરકા પાડીને રસ ચૂસતું હોય છે. હવે થ્રીપ્સની ટૂંકમાં રસ લેવાની પેટર્ન કઈ રીતે છે કે એની જે છડપું હોય એનાથી પાનને ઘસે છે અને એને ઘસરકા પાડી દે, અને જે ટૂંકમાં જે આપણે લીલો હરિત દ્રવ્ય હોય છે એ ચૂસી લે છે, જેથી કરીને શું થાય કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ધીમી પડે. એ ધીમી પડે એટલે પાકની જે છોડની જે વૃદ્ધિ થતી હોય એ ઘટી જાય અને છોડ કુકળાઈ જાય અને ફાલ ફરી જાય ને છેવટે સુકાઈ જતો હોય છે. હવે આપણે જોઈએ કે થ્રીપ્સ છે તો એનું જીવન ચક્ર કઈ રીતનું ચાલતું હોય છે. તો હવે માદા થ્રીપ્સ હોય છે પાનની નીચે ઈંડા મૂકે છે અને 2 થી 4 દિવસની એની અંદર બચ્ચા આવતા હોય છે. હવે 4 થી 6 દિવસના બચ્ચા છે એ પાનનો રસ ચૂસી કોસેટોમાં રૂપાંતરણ પામતા હોય છે, અને આ કોસેટો છે એ સુષુપ્ત અવસ્થાની અંદર જમીનમાં રહેતું હોય છે. હવે તમે આ જોવો તો આખી થ્રીપ્સની જે જીવન ચક્ર છે એ 35 થી 40 દિવસનું રહેતું હોય છે. તો આપણે નિયંત્રણ કરીએ ટૂંકમાં યોગ્ય ટાઈમે તો આપણને સારા પ્રમાણમાં એનું રિઝલ્ટ મળતું હોય છે. હવે આપણે જાણીએ કે કઈ રીતે આપણે શરૂઆત કરવી જોઈએ, એમ આપણે ક્યારથી આપણે સ્પ્રે કરવાનું ચાલુ કરવું જોઈએ દવાનો. તો હવે આપણે જોઈએ તો એક પાન પર 10 થી વધુ સંખ્યામાં થ્રીપ્સ જોવા મળે એટલે આપણે એને ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ કહેતા હોય છે, તો ત્યારથી આપણે શરૂઆત કરી દેવી જોઈએ એમ. તો સારા એવા પ્રમાણમાં એનું આપણે નિયંત્રણ કરી શકીએ. હવે થ્રીપ્સનો ઓછો ઉપદ્રવ હોય તો શરૂઆતના અવસ્થા પ્રમાણે આપણે જોઈએ તો પ્રોફેનો સાયપર આપણને ઉપયોગ કરવો જોઈએ. PI નું રોકેટ કરીને આવે છે, જ્યાં 40 ml પ્રતિ પંપે આપી શકો. એવી જ રીતે ફિપ્રોનિલ આવે છે બાયરનું રીજેન્ટ કરીને, તો 30 ml પ્રતિ પંપે આપી શકો. હવે થ્રીપ્સનો મધ્યમ ઉપદ્રવ હોય તો આપણે જે ફિપ્રોનિલ 80% આવે છે, જે બાયરનું જમ્પ કરીને 6 g પ્રતિ પંપે આપી શકો. તેમજ હવે વધુ પ્રમાણમાં થ્રીપ્સ આવી ગઈ છે, એકઈ રીતે કંટ્રોલ થતી નથી, તો આપણે હેવીમાં હેવી ટેકનિકલ તરીકે આપણે જે કોલ્ટેવાનું ડેલિગેટ કરીને આવે છે એ 12 ml પ્રતિ પંપે આપી શકો, અથવા તો આપણે જે ઇમિડ આ ફિપ્રોની લિમિડ આવે છે ઘરડાનું પોલિશ કરીને આવે છે એ તમે આપી શકો 8 g પ્રતિ પંપે, અથવા તો જે કોલ્ટેવાનું ટ્રેશર કરીને આવે છે એ પણ તમે આપી શકો 5 ml પ્રતિ પંપે. આગળ વાત કરી એ રીતે આપણે વિશે 4 પંપ કરવા જોઈએ અને સાથે ગુંદર્યું વાપરવું જોઈએ. ધન્યવાદ ખેડૂત મિત્રો.